राज्य में आगामी 24 कलाक माटे कमोसमी वरसाद की आगाही करवामां आवी छे। सौराष्ट्र अने कच्छना केटलाक भागोनी अंदर वरसाद पड़ी शके छे। आगामी 5 दिवस ने लईने हवामान विभाग द्वारा आगाही व्यक्त करी छे कि जेमां आगामी 24 कलाक माटे राज्य में कमोसमी वरसाद रहेवानो छे। सौराष्ट्रना अमरेली, राजकोट, जूनागढ़, पोरबंदर सहितना भागोनी अंदर कमोसमी वरसाद पड़ी शके छे। बीजी तरफ कच्छना केटलाक भागोमां पण वरसादनी संभावनाओ छे। वेस्टर्न डिस्टर्बन्स अने साइक्लोनिक सिस्टमना कारणे हाल आ वरसादी माहोल जोवा मळी रह्यो छे। दिवसोनी अंदर कमोसमी वरसादथी राहत मळवानी छे। वातावरणनी अंદર ફેરફારો જોવા મળી શકે છે। ત્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાનું છે। પવનની ગતિ બદલાતા હાલ તાપમાનમાં 1-2 ડિગ્રી જેટલો વધારો પણ નોંધાઈ શકે છે। જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન 39-40 ડિગ્રી આસપાસ રહી શકે છે। અમદાવાદ શહેરમાં 1-4 જૂન એટલે કે આવનારા 4 દિવસ માટે યેલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। પવનોની દિશા બદલાતા રાજ્યમાં તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થવાનો છે। ત્યારે આવનારા દિવસોની અંદર ગરમીનો પ્રકોપ જોવા મળશે। રાહુલ ગાંધીએ અમેરિકામાં ભારત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાનને પણ સમજાવી દેવાની તાકાત રાખે છે। રાહુલ ગાંધી 6 દિવસના અમેરિકા પ્રવાસ પર છે। આ પ્રવાસ દરમિયાન સેન ફ્રાન્સિસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। તેમણે પોતાના ભાષણમાં અનેક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો। આ ઉપરાંત તેમણે પીએમ મોદીનું નામ લઈને તેમના પર પ્રહાર કર્યા હતા। રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત દેશમાં અનેક એવા લોકો છે જે સમજે છે કે તેમને બધું જ આવડે છે। આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે એવા લોકો છે જેમને એવું લાગે છે કે તેઓ ભગવાન કરતાં પણ વધુ જાણે છે અને તે ભગવાનને સમજાવી દેવાની તાકાત ધરાવે છે। રાહુલે ભારત જોડો યાત્રાની વાત કરતાં કહ્યું, મારી સાથે આખો દેશ ચાલ્યો, સાથે જ કહ્યું કે દેશમાં એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે। રાહુલે કહ્યું કે તમે નફરતથી નફરતને નહીં મારી શકો। રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપે રાહુલને આડે હાથે લેવાનું શરૂ કર્યું। પીએમ મોદી પર રાહુલ ગાંધીના નિવેદનને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીને પીએમ મોદીની ખ્યાતિ પચી નથી। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પોતાની વિદેશ મુલાકાતો દરમિયાન રાહુલ ગાંધી ભારતનું અપમાન કરે છે। જ્યારે ઓસ્ટ્રેલિયાના પીએમએ કહ્યું કે પીએમ મોદી બોસ છે, ત્યારે રાહુલ ગાંધી આ વાતને પચાવી શક્યા નથી અને એટલે જ આવું નિવેદન તેમણે આપ્યું છે। ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે એક તરફ દુનિયામાં ભારતની ધાક છે, કોંગ્રેસના નેતાઓ આ સ્વીકારી શકતા નથી કે મોદી શ્રેષ્ઠ છે। ભાજપ પ્રદેશ પ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલે પણ આખરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદી પર કરેલા નિવેદનો આપત્તિજનક છે। વિદેશમાં તેમણે ભારતની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનું અપમાન કર્યું છે। મોદી સરકારના મંત્રી પ્રહલાદ જોશીએ પણ કોંગ્રેસના રાહુલ ગાંધીના નિવેદનને આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે રાહુલ નકલી ગાંધી છે જે દેશને બદનામ કરવા માટે વિદેશની ધરતીનો ઉપયોગ કરે છે। રાહુલ ગાંધી 6 દિવસ અમેરિકાના પ્રવાસે છે અને આ પ્રવાસનું આયોજન તેવા સમયે થયું કે જ્યારે પીએમ મોદી પણ અમેરિકાના પ્રવાસે આ જ મહિનામાં જવાના છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે છે। ચૂંટણી રાજ્ય રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 મહિનામાં 6ઠી વખત પહોંચ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અજમેરના પ્રવાસે છે। તેઓએ પુષ્કરના બ્રહ્મા મંદિર પહોંચ્યા હતા। અહીં તેમણે વિશેષ પૂજામાં ભાગ લીધો હતો। બ્રહ્મ મંદિરના પૂજારીઓએ પાઘડી પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું। કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે અજમેરમાં એક જાહેર સભાનું આયોજન પણ થયું હતું। તો આ સભાની સાથે જ મોદીએ રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી પ્રચારની પણ શરૂઆત કરી છે। અહીં નવેમ્બર ડિસેમ્બર 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પુષ્કર પહોંચ્યા ત્યારે તેમની સાથે રાજ્યસભાના સાંસદ ઘનશ્યામ તિવારી પણ હતા અને એક તરફ ભાજપ અહીં ઇલેક્શન મૂડમાં આવી ગઈ છે તો બીજી તરફ કોંગ્રેસમાં ગેહલોત અને પાયલોટ વચ્ચે સમાધાન બાદ પણ કંઈ ઠીક ન હોય તેમ લાગી રહ્યું છે। તો મલ્લિકાર્જુન ખડગે સાથેની સમાધાન બેઠક બાદ પણ પાયલોટે કહ્યું કે નિશ્ચિત મુદ્દાઓ પર સરકાર વિરોધ યથાવત રહેશે। રાજસ્થાનમાં હાલ કોંગ્રેસની સરકાર છે, પરંતુ ભાજપે અહીં બૂથ લેવલનું પ્લાનિંગ શરૂ કર્યું છે। મહિલા પહેલવાનો કે યૌન શોષણ કે મામલે મેં મચે બવાલ કે બીચ ભારતીય કુસ્તી સંઘ કે અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ કા બયાન આયા। બ્રિજભૂષણ સિંહ ને એક બાર ફિર પહેલવાનો કે પ્રદર્શન કો ડ્રામા કહા હૈ। બ્રિજભૂષણ સિંહ ને દોહરાયા કે અગર ઉનકે ખિલાફ યૌન શોષણ કે આરોપ સહી સાબિત હો જાતે હૈ તો વે ફાંસી લગા લેંગે। બ્રિજભૂષણ ને પહેલવાનો કે મેડલ કો ગંગા મેં બહાને કી ખબરો પર તંજ કસતે હુએ કહા કે સજા મેડલ બહાને સે નહીં બલ્કિ દિલ્હી પુલિસ કે પાસ સબૂત જમા કરાને સે મિલેગી। બ્રિજભૂષણ ને યે બાતે યુપી મેં એક કાર્યક્રમ મેં બોલતે હુએ દોહરાઈ। બ્રિજભૂષણ ને દાવા કિયા કે યૌન શોષણ કે આરોપો કા સબૂત દેને મેં પહેલવાન અસફલ સાબિત હોંગે। વહીં દિલ્હી પુલિસ ને આજ ઇન ખબરો કા ખંડન કિયા હૈ કે જાંચ મેં પુલિસ કો બ્રિજભૂષણ કે ખિલાફ પર્યાપ્ત સબૂત નહીં મિલે હૈ।
दिल्ली पुलिस ने कहा है कि इस मामले में जांच अभी चल रही है। जांच के बाद कोर्ट में स्टेटस रिपोर्ट दाखिल करेंगे। दिल्ली पुलिस ने इस मामले में फाइनल रिपोर्ट दाखिल करने की खबरों को बेबुनियाद बताया। वहीं दूसरी तरफ पहलवानों के मुद्दे पर खाप पंचायतों ने केंद्र सरकार को 5 दिनों का अल्टीमेटम दिया है। कहा है कि समाधान नहीं निकला तो प्रधानमंत्री आवास का घेराव किया जाएगा। दिल्ली में लव जिहाद अने हत्यानो मामलो हजू शम्यो नथी के वधु एक लव जिहाद नो मामलो सामे आव्यो छे। बिहार नी एक मॉडले ग्रूमिंग एजेंसी ना एक मालिक पर लव जिहाद नो आरोप लगाव्यो छे। बिहार ने एक मॉडल मानवी आरोप लगाव्यो छे के तनवीर खान नामना युवके पहला यश बनीने दोस्ती करी अने पछी लड़ाई अने ब्लेकमेलिंग शुरू कर्यु। मॉडले आरोप लगाव्यो के बन्ने वच्चे मुलाकात बाद तनवीर खाने तेना धर्म परिवर्तन माटे दबाण कर्यु, अश्लील फोटोग्राफ्स लईने तेने ब्लेकमेल करवानुं शुरू कर्यु। तनवीर खान बिहार में ग्रूमिंग इंस्टिट्यूट धरावे छे, मानवीय ग्रूमिंग इंस्टिट्यूट नी सभ्य हती। मॉडल युवतीए सोशियल मीडिया द्वारा पोतानी पीड़ा जणावी छे। युवतीनो आरोप छे के तेना पर धर्म बदलवा माटे दबाण करवामां आवी रह्युं छे। युवती हाल मुंबई में रहीने मॉडलिंग करी रही छे। तेणे कह्युं के तेणे 2 वार आ मामलाथी कंटाळीने आत्महत्या करवानो पण प्रयास कर्यो हतो। मानवीए कह्युं के आ पहेला ते पैसा माटे पण दबाण करतो हतो, परंतु पोलीसनी मध्यस्थी बाद तेणे हैरान करवानुं बंध कर्युं हतुं। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 13% ઘટ્યું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે। પરિણામ 73.27% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં અંદાજિત 13% જેટલું ઓછું છે। વાત કરવામાં આવે તો સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર તો વાંકદરા જે છે તે બન્યું છે, 95.85% તેનું પરિણામ આવ્યું છે। તો બીજી તરફ દેવગઢ બારિયાનું ફક્ત 36.28% પરિણામ આવ્યું છે, જે સૌથી ઓછું કેન્દ્ર ધરાવતું પરિણામ છે। જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાનું સૌથી વધુ પરિણામ 84.59% આવ્યું છે। તો બીજી તરફ સૌથી ઓછું પરિણામ ધરાવતો જે જિલ્લો બન્યો છે તે દાહોદ બન્યો છે। દાહોદમાં ફક્ત 54.67% પરિણામ આવ્યું છે। વાત કરવામાં આવે તો 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ગત વર્ષે 1064 જેટલી શાળાઓનું પરિણામ 100% હતું, તો બીજી તરફ આ વખતે તે ફક્ત 311 શાળાઓનું છે। વિદ્યાર્થીનીઓની પણ જે છે તે આ વખતે બાજી મારી છે। વિદ્યાર્થીનીઓનું પરિણામ 80.39% આવ્યું છે, તો બીજી તરફ વિદ્યાર્થીનું પરિણામ 67.3% આવ્યું છે। 10% ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે। વર્ષ 2022માં એક શાળાનું પરિણામ 10% ઓછું આવ્યું હતું, તો બીજી તરફ આ વર્ષે 44 એવી શાળાઓ છે જેનું પરિણામ 10% ઓછું આવ્યું છે। એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ તેલંગણાના આદિલાબાદમાં ભાજપ પર વાક પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે જો ભાજપ ઓલ્ડ સિટી હૈદરાબાદ તરફ નજર પણ કરશે તો અમે બંગડીઓ પહેરી નથી। એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે તેલંગણાના આદિલાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી। આ દરમિયાન તેમણે ભાજપ અને ગૃહમંત્રી અમિત શાહ પર જોરદાર નિશાન સાધ્યું હતું। ઓવૈસીએ આકરા પહાર કર્યા કે તેઓએ કહ્યું કે જૂના શહેર હૈદરાબાદ તરફ સર્જિકલ સ્ટ્રાઇક કરશે। તેમણે કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી લો। આ ઉપરાંત તેમણે કહ્યું કે જો ઓલ્ડ સિટી હૈદરાબાદ તરફ કોઈએ પણ આંક ઉઠાવી તો અમે પણ બંગડીઓ નથી પહેરી। આ દરમિયાન તેમણે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું। ઓવૈસીએ ભાજપ પર ધાર્મિક આધાર પર ભેદભાવ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો। ઓવૈસીએ કહ્યું કે ભાજપે મંદિરો માટે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે, તેમ છતાં પણ ભાજપ એવું લાગે છે કે હૈદરાબાદનું સ્ટેરિંગ ઓવૈસીના હાથમાં છે। મહત્વનું છે કે ભાજપ પર પ્રહાર કરતાની સાથે જ ઓવૈસીએ વિપક્ષી એકતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે જો તમામ પક્ષો આવી જ રીતે વિચારતા રહેશો તો ભાજપને ક્યારેય હરાવી નહીં શકો। નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ તેમની પુત્રી ગંગા દહલ સાથે ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે। તેઓ 4 દિવસની મુલાકાત માટે આવ્યા છે અને વડાપ્રધાન તરીકેની આ તેમની 4થી ભારતની મુલાકાત છે। આ ભારત પ્રવાસ દરમિયાન પ્રચંડ આવતીકાલે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સીમા વિવાદ પર પણ ચર્ચા થઈ શકે છે। નેપાળના પીએમ સન્માનમાં હૈદરાબાદ હાઉસમાં વિશેષ લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પછી પ્રચંડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળશે। તેઓ નવી દિલ્હીમાં ભારત નેપાળ બિઝનેસ સમિટને પણ સંબોધિત કરશે। પ્રચંડ ભારતમાં હાજર નેપાળી સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે। આ પછી 3 જૂને તેઓ એક કાર્યક્રમ માટે ઇન્દોર જનાર છે। આ પછી નેપાળી પીએમ મહાકાલની નગરી ઉજ્જૈનની પણ મુલાકાત લે તેવી શક્યતા છે। નેપાળના પીએમ અગાઉ મે મહિનામાં ભારતની મુલાકાતે આવવાના હતા, પરંતુ મંત્રીમંડળના વિસ્તરણના કારણે તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો। યુએનના રિપોર્ટમાં પાકિસ્તાન મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાનમાં અત્યારનું સંકટ તો કંઈ નથી,
આવનારા સમયમાં અહીં લોકોને ખાવાના પણ ફાંફા પડશે। પાકિસ્તાનમાં આર્થિક સંકટની સાથે રાજકીય સંકટ પણ ઘેરું બની રહ્યું છે। જો કે તેની સૌથી વધુ અસર દેશના ગરીબ અને મધ્યમ વર્ગને થઈ છે। આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે। રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની વર્તમાન ખાદ્ય કટોકટી તો કંઈ જ નથી, પરંતુ આગામી મહિનાઓમાં આ કટોકટી વધુ વકરી શકે છે। આ અહેવાલમાં એવા દેશોને લઈને ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં આગામી દિવસોમાં ખાદ્ય ચીજવસ્તુઓની ભારે અછતની સંભાવના છે। આ રિપોર્ટ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને યુએનની સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। આ રિપોર્ટમાં અલગ અલગ દેશોને જૂનથી નવેમ્બર સુધીની સ્થિતિ માટે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2023 થી જૂન 2026 સુધી 21,83,000 કરોડ પાકિસ્તાની રૂપિયા સમકક્ષ વિદેશી દેવું પાકિસ્તાનને ચૂકવવું પડશે। અયોધ્યામાં બની રહેલું રામ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે। તેવામાં અહીં રામલલાની મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। અયોધ્યાના રામ મંદિરની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે અત્યારથી જ ભક્તોમાં મંદિરને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તો સાથે જ બીજી તરફ રામલલાની સ્થાવર મૂર્તિના નિર્માણ કાર્યનો આજથી આરંભ થઈ ચૂક્યો છે। શ્રી રામ જન્મભૂમિમાં શ્રી રામલલાની સ્થાવર મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે। આ મૂર્તિની કુલ ઊંચાઈ 8 ફૂટ જેટલી થશે। રામલલા સહિત 4 ભાઈઓની મૂર્તિ જે હાલમાં અસ્થાયી ગર્ભગૃહમાં પૂજાય છે, મંદિરમાં ઉત્સવની મૂર્તિ તરીકે સ્થાપિત કરવામાં આવશે। મૂર્તિના નિર્માણમાં કર્ણાટકના 5 કારીગરો પોતાની કલાકારીથી કાર્ય કરી રહ્યા છે। 4 થી 5 મહિનામાં મૂર્તિ બનવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। 3 અલગ અલગ પથ્થરોમાંથી આ મૂર્તિનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે કઈ મૂર્તિ ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તેને લઈ હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી।